અંતરિયાળ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડવા માટે જઝૂમી રહ્યા છે તેવામાં ભુજ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ચાલતી બીએડ કોલેજને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેના વિરોધમાં યુવા કોંગ્રેસે કુલપતિ મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ સરકારના જીસીઈઆરટીના સચિવ દ્વારા ભુજમાં ડાયટ ખાતે ચાલતી બીએડ કોલેજમાં કોર્સ બંધ કરવા આદેશ કરાયો છે બીએડના એડમિશન ન કરવાનો પત્ર ગત બારમી એપ્રિલના મોકલાયો છે ત્યારે તેના વિરોધમાં યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી દીપક ડાંગર સહિતના યુવા આગેવાનોએ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી જેમાં ભુજમાં ચાલતી એકમાત્ર સરકારી બીએડ કોલેજ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી જો સાત દિવસમાં અંગે યોગ્ય નિર્ણય લઈને પગલાં ભરવામાં નહીં આવે તો દેખાવ પ્રદર્શન કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પંદર દિવસ પહેલાં એક બીએડ કોલેજ જે સરકારી બીએડ કોલેજ બે વર્ષ પહેલાં જે ચાલુ કરી હતી તેમણે યુનિવર્સિટીને એવો લેટર લખ્યો કે અમારી પાસે સ્ટાફ નથી એટલે આવતા વર્ષે બીએડ કોલેજના વિદ્યાર્થીઓની ભરતી કરતા નહીં ત્યારે પંદર દિવસ પહેલાં અમે માંગ કરી હતી કે ભાઈ એકમાત્ર સરકારી બીએડ કોલેજ જ્યારે કચ્છમાં બે વર્ષ પહેલાં ચાલુ થઈ હતી ને માત્ર ત્રણ ચાર હજારની ફીથી વિદ્યાર્થીઓ કચ્છના બીએડ થઈ શકતા હતા જે ભવિષ્યના શિક્ષકો પણ કચ્છ માટે થઈ શકત અને એઓને પ્રાઇવેટમાં લેવા માટે આજ લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડે ત્યારે અમારી માંગ ત્યારે એમ હતી કે ભાઈ કચ્છને શા માટે અન્યાય કર્યો દરેક વખતે શિક્ષણને જ્યારે જ્યારે અન્યાય કરવામાં આવે ત્યારે આ એક મોટો એક અન્યાય કચ્છના વિદ્યાર્થીઓને કર્યો છે કચ્છનો વિદ્યાર્થી આજ બીએડ કરવા ઈચ્છે છે પોતે નબળો વિદ્યાર્થી છે લાખ રૂપિયા ભરી શકે એમ તેમ નથી ત્યારે પચાસ જેટલી માતબર સીટ આ સરકારી બીએડ કોલેજમાં ચાલુ થઈ હતી ત્યારે અચાનક એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમારી પાસે સ્ટાફ નથી એટલે અમે આ વખતે બીએડના એડમિશન કરશું નહીં તે ખરેખર ખૂબ ગંભીરતાજનક વાત છે અને કચ્છના વિદ્યાર્થીઓને તેનો મોટો નુકસાન જાય એમ છે અમે એ કોલેજ બંધ કરી છે એવું નથી સરકારે કે ડાયટે એ લોકોએ એડમિશન સ્થગિત કરવા એવો પત્ર લખ્યો છે પણ અમે બધા જ સાથે એક વાઇસ ચાન્સલર તરીકે અને એક શિક્ષક તરીકે પણ હું એવું ઈચ્છું કે કચ્છની અંદર જ્યારે એક જ સરકારી બીએડ કોલેજ હોય તો એવા સંજોગોમાં એ કોઈપણ રીતે બંધ ન થાય અને કેવી રીતે આપણે એને ચાલુ રાખી શકીએ એ માટે જ અમે ચિંતિત છીએ અને ચોક્કસ રીતે એને ચાલુ રાખવાના પ્રયાસો અમારા ચાલુ જ છે લગભગ આજે અથવા સોમવારે જ એના સ્ટાફ બધા મને મળવાના છે રૂબરૂ એમને અમારા સહકારની જરૂર હશે બાહ્ય સરકારની જરૂર હશે એ પણ એમની મુશ્કેલીઓને પણ ધ્યાને લઈને કોઈપણ રીતે એ કોલેજ ચાલુ રહે કે જેથી કરીને આપણા કચ્છના વિદ્યાર્થીઓ વધુ સાહીઠેકની બેચ હોય તો એટલા વિદ્યાર્થીઓને સરકારી ફીમાં બીએડ કરવાની તક મળી રહે એ માટે પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવશે અને આ નિર્ણય બીએડના એડમિશનની પ્રક્રિયા શરૂ થાય એથી પહેલા જ એની જાહેરાત કરી દેવામાં આવશે જે કંઈ નિર્ણય હશે એ નિર્ણયની જાહેરાત કર્યા પછી જ એડમિશન પ્રક્રિયાઓ શરૂ થશે એટલે એવી અસમંજસ હજી કેવી રીતે કરવું એનું પ્લાનિંગ ચાલુ છે બાકી એમના શિક્ષકો પણ ડાયટના એ બધાય એટલો બધો કાર્યભારમાંથી ઢળાયેલા છે કે એમની પોતાની પાસે સ્ટાફના અભાવે આ નિર્ણય લેવો પડે છે એ પણ ખુશ છે કે સાહેબ આપણે કરી શકતા હોઈએ તો અમારી પણ ઈચ્છા છે કે છોકરાઓને લાભ મળતો હોય તો અમે પૂરો સહકાર આપવા તૈયાર છીએ એટલે એ લોકો પણ માનસિક રીતે તૈયારી ધરાવે છે અને કેવી રીતે એને કેવી રીતે આયોજન કરીને ચાલુ કરવું એ માટે બધા જ સહિયારો કોલેજ એટલે ડાયટ અને યુનિવર્સિટીઝ બંને સાથે મળીને પ્રયાસ કરી રહી છે અને મારા ખ્યાલથી આ વર્ષે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થશે એવી મને વિશ્વાસ છે કે લગભગ અમે એ કરી શકીશું આયોજન પૂર્ણ કરીને પણ એની જાહેરાત સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ એડમિશન પ્રક્રિયા પૂરી થયા પહેલાથી જ જાહેરાત કરી દઈશું